જય શ્રી કૃષ્ણ. તો હું આજે તમારા માટે લઈને આવી છું લીલા ચણાની કચોરી. તો તેના માટે આપણે સૌ પ્રથમ મસાલો રેડી કરવાનો છે. તેના માટે મેં કશ્મીરી જે સૂકા મરચાં આવે છે એ 2 થી 3 નંગ લીધા છે, પછી 2 થી 3 ઈલાયચી, 4 થી 5 કાળા મરી, અને પછી આપણે એમાં 3 ચમચી જેટલું જીરું, 3 ચમચી જેટલું આખા ધાણા અને 2 ચમચી જેટલી વરિયાળી નાખીને એને રોસ્ટ કરવાના છે. એકદમ સ્લો ગેસ પર જ રોસ્ટ કરવાના છે. ધ્યાન રાખવું કે આ મસાલો બળી ના જાય. જેવો શેકાઈ જાય એટલે એક પ્લેટમાં બાજુમાં કાઢી એને ઠંડો થવા માટે મૂકી દઈશું. પછી એ જ પેનમાં મેં અહીંયા એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને એ ચણાના લોટને પણ એકદમ શેકવાનો છે. એકદમ સારી એની ખુશ્બુ આવે ત્યાં સુધી શેકવાનો છે. તો આપણો મસાલો અહીંયા ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને ક્રશ કરી લઈએ. તો એને બહુ પાવડર ફાઈન નથી કરવાનું, દરદરોજ રાખવાનો છે. તો આવી રીતના મેં ચણા લઈ તેને ધોઈને સૂકવી લીધા છે. ધ્યાન ખાસ ધ્યાન રાખવું કે પાણીવાળા ના હોવા જોઈએ, એકદમ કોરા ચણા હોવા જોઈએ. પછી તેને મિક્સર જારમાં નાખી તેને ક્રશ કરી લેવા. ક્રશ થઈ ગયા બાદ પછી એક પેન લઈ તેમાં મેં તેલ મૂકવાનું છે અને પછી 1/2 ચમચી જેટલા કલોંજી અને હિંગનું પ્રમાણ થોડું વધારે નાખવું. પછી અહીંયા ઝીણું સમારેલું લસણ, જીરું સમારેલું આદું, તમે આની પેસ્ટ પણ નાખી શકો છો, પણ સમારેલાનો જે સ્વાદ આવે છે બહુ સરસ આવે છે. તો એ બંને થોડું સાતળે ત્યાં સુધી એને ધીમા ગેસ પર થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાનું છે. પછી જે આપણે લીલા ચણાની પેસ્ટ કરીથી એ નાખવાની છે અને એને પણ આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર તળવા દેવાનું છે જ્યાં સુધી એ ચણા સોફ્ટ ના થાય. અને તેની સાથે આપણે અહીંયા 2 થી 3 લીલા મરચાં સમારીને નાખ્યા છે, એ પછી જ નાખવાના. ધ્યાન રાખવાનું, પહેલાં નાખશો ને તો એ બળી જશે, એનો ટેસ્ટ સારો નહીં આવે. તો આપણા અહીંયા ચણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો એ 2 ચમચી જેટલો મસાલો નાખવાનો અને પછી હળદર, ધાણાજીરું પાવડર અને થોડુંક અમથું મેં અહીંયા લાલ મરચું નાખ્યું છે. પછી આપણે એમાં એડ કરવાનું છે ચાટ મસાલો. ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. અને અહીંયા મેં એક પિંચ ઓફ સોડા પણ નાખ્યા છે જે રેકોર્ડ નથી થયો, એનાથી આપણી કચોરી એકદમ મસ્ત ફૂલશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. પછી આ બધું આપણે મિક્સ કરી એને 2 થી 3 મિનિટ મીડિયમ સ્લો પર ફ્લેમ પર એને શેકવાનું છે, જ્યાં એકદમ દરદરું આપણું એકદમ કોરું પડી જાય ત્યાં સુધી એને શેકી લેવાનું. પછી કોરું પડી જાય પછી આપણે જે ચણાનો લોટ શેક્યો હતો એ 2 ચમચી જેટલો નાખવાનો છે. પછી તમને એવું લાગે કે હજી આ થોડુંક નરમ છે તો તમે 1/2 ચમચી વધારે પણ નાખી શકો છો. અને પછી તેને 1 મિનિટ માટે શેકવાનું છે એટલે એકદમ કોરું મોરું જેવું આપણું મિશ્રણ રેડી થઈ જશે. તો હવે આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા મેં ઘઉંનો લોટ અને 1/2 વાટકી જેટલો રવો લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું અને અજમા નાખવાના છે આવી રીતના હાથેળી વચ્ચે એને છોડીને. પછી 3 થી 4 જેટલા પાવડા મેં તેલ નાખ્યો છે, એમાં તેલ વધારે નાખવાની જરૂર નથી. પછી બધું પ્રોપર મિક્સ કરી અને તે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે એનો એકદમ મસ્ત એવો ડો રેડી કરવાનો છે. ડો એવો બનાવવાનો છે કે ના બહુ કડક, ના જેવો બહુ પતલો, જે આપણે પરાઠા બનાવીએ ત્યારે બનાવીએ છીએ એવો જ તે બાંધવાનો છે. અને થોડી વાર માટે તેને ઢાંકીને 10-15 મિનિટ માટે રવા દઈશું. પછી જે આપણો મસાલો રેડી થયો હતો તેને આવી રીતના બોલ્સ કરી લેવાના છે અને પછી એક લોટ લઈ એને આવી રીતના લૂવો બનાવી તેને વચ્ચેથી આવી રીતના કરી અને વચ્ચે એક બોલ મૂકી બંને બાજુથી મિક્સ પેક કરી દેવાનું છે. હળવા હાથે જ કરવાનું છે અને પ્રોપર રાઉન્ડ પેક થઈ જાય પછી આપણે એને આમ વચ્ચેથી દબાવી દેવાનું છે અને કોરને આવી રીતના પતલી કરી લેવાનું છે. બસ કચોરી બનાવવી એકદમ સિમ્પલ છે. અને પછી એક કઢાઈમાં તેલ મૂકી તેલ બહુ ગરમ નથી થવા દેવાનું, એકદમ થોડુંક ગરમ થાય એટલે નાખી દેવાનું છે અને એકદમ મીડિયમ ફ્લેમ પર જ અને ફ્રાય કરવાનું છે. એકવાર નાખી દીધા પછી એને હલાવવાનું નથી, એને જાતે જ ઉપર આવી જશે અને ફૂલી પણ જશે. પછી તમે બંને બાજુ મીડિયમ ફ્લેમ પર શેકી લો, બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાની છે. તો આ જુઓ કે મસ્ત ફૂલીને બની રેડી થઈ છે. તો હવે એની સાથે હવે આપણે એને એસેમ્બલ કરી લઈએ. તો એ કચોરી લઈ પછી મેં એમાં આલુ સબ્જી બનાવી છે, બટેટાનું શાક. તો આ તો ઓપ્શનલ છે, તમારે બનાવો તો બનાવો, ના એને ચટણી સાથે પણ એકદમ સરસ લાગશે. તો એ મેં લીલી ચટણી, મીઠી ચટણી અને પછી થોડા લીલા સમારેલા સોરી ઝીણા સમારેલા કાંદા છે, ઝીણી સેવ અને પછી આપણે થોડો મસાલો નાખીશું અને આમાં તમે દહીં પણ નાખી શકો છો. તો
ગરમા ગરમ કચોરી આપણી રેડી છે. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ એકવાર ટ્રાય કરવા જઈએ છીએ. તમે આલુ કચોરી, મગની કચોરી તો બહુ જ ખાતા હશો, પિયાજની કચોરી, લીલા ચણાની કચોરી ખાધી છે તમે? તો જુઓ કેવી ટેમ્પિંગ બની છે. બનવામાં તો એકદમ ફટાફટ બની જાય છે અને ખાવામાં બહુ જ સરળ છે.